वलसाड खाते 15 ऑगस्ट 2023 ना रोज राज्यकक्षाना स्वातंत्र पर्वना उजवणीना भागरूपे शस्त्र अने स्मार्ट पुलिसिंग प्रदर्शन राज्यना नाणामंत्री कनुभाई देसाईना हस्ते खुल्लू मुकायुं। आ प्रदर्शन आजथी 15 ऑगस्ट सुधी वलसाडनी आवाबाई स्कूलना हॉलमां चालशे। राज्य पोलीस दल केटलू सज्ज छे अने आजना आधुनिक युगमां सोशियल एक्टिविटी वच्चे पण पोलीस केवा प्रकारनी कामगीरी करे छे ए तमाम साधनो अने तमाम टास्क फोर्सनी टीमोए પોતાના અલગ અલગ હથિયારો પ્રદર્શનમાં મૂક્યા હતા। SDRF, બોમ્બ સ્ક્વોડ, સાયબર વિભાગ જેવા પોલીસના અલગ અલગ વિભાગો દ્વારા આપત્તિના સમય તેમજ સોશિયલ મીડિયા દ્વારા છેતરાતા લોકોને કઈ રીતે ચેતવવું જોઈએ અને પોતાનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ અને પોલીસની મદદ કેવી રીતે લેવી જોઈએ તેમજ રાજ્યનું પોલીસ વિભાગ અલગ અલગ સુવિધાઓ અને લેટેસ્ટ હથિયારોથી કેટલું સજ્જ છે એ સમજણ આપવા રાજ્યકક્ષાના ભાગરૂપે લોક અવેરનેસને પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। જેમાં જિલ્લા પોલીસ વડા અને જિલ્લાની પોલીસ ટીમ એકેડેમીના પોલીસ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સતડે ન્યૂઝ, વલસાડ। ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે વિકાસની રાજનીતિ શરૂ કરી અને એના લીધે ગુજરાતમાં અનેક લોકોપયોગી લોકસુખાકારીના કામો થયા અને જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી એમનો એક હંમેશા મંત્ર રહ્યો છે કે વિકાસ કરવો હોય તો શાંતિ અને સુરક્ષા જરૂરી છે અને એટલા માટે જ એમણે ગૃહ વિભાગ એટલે કે પોલીસ દળને આપણા લશ્કરને વડાપ્રધાન થયા પછી પણ એક આત્મનિર્ભર ભારતનું જે સ્લોગન આપ્યું અને આત્મનિર્ભર ભારતમાં હવેથી ડિફેન્સ કોરિડોર એટલે કે લડાઈના બધા શસ્ત્રો જે આપણે હંમેશા બહારથી ઇમ્પોર્ટ કરતા હતા એ ભારતમાં બનવા લાગ્યા છે અને આપણે આ પ્રદર્શની જોઈ છે। વલસાડ જિલ્લા પોલીસે જે આ પ્રદર્શની રાખી છે એમાં ચેતક કમાન્ડો અને SDRF ને મરીન પોલીસ જે રીતે બધા ઇન્સ્ટ્રુમેન્ટો વાપરે છે એમાંના મોટાભાગના ઇન્સ્ટ્રુમેન્ટો આપણા ભારતમાં બનાવવામાં આવ્યા છે અને આપણા ભારતે વિદેશમાં બનાવેલા ઇન્સ્ટ્રુમેન્ટોમાં પણ મોડિફિકેશન કરીને આપણને રેડી ટુ યુઝમાં બનાવ્યા છે એટલે સમગ્ર ભારતના સંરક્ષણ વિભાગ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગુજરાત પોલીસ આપણા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને સમગ્ર પોલીસ દળને હું અભિનંદન આપું છું અને આ એક સુંદર પ્રદર્શન યોજવા બદલ જિલ્લા પોલીસ વડા શ્રી કરણરાજસિંહને પણ અભિનંદન।